રુચિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિના નિર્માતા એકનો પિતા ગાયત્રી માતા, પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી ભાગ બે. પહેલા ભાગમાં આપણે જોયું કે પરમ પૂજ્ય ગુરુદેવ આફ્રિકામાં આવેલા પોતાના વિશિષ્ટ ઉદ્બોધનમાં એકને હિન્દુ ધર્મના સનાતન ધર્મના પિતા ગણાવતા તેના દર્શનની વિસ્તૃત વ્યાખ્યા કરે છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે યજ્ઞમાં દેવ આવવાનો ક્રમ હોય જ છે, જેનો ઉદ્દેશ એ દેવ શક્તિઓને આમંત્રણ આપવાનો છે, જે લેવાનું ઓછું અને આપવાનું વધારે. જાણતી હોય પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય કહે છે કે જો યજ્ઞના સાચા શિક્ષણનો અંગીકાર કરવામાં આવે તો આપણને આપણા માતા પિતા રૂપે પ્રેમ આપનાર, પત્ની રૂપે પોતાનું સર્વસ્વ આપનાર અને આપણા બાળકોના સ્કૂલિશ રૂપમાં ભગવાન આપણા ઘરમાં જ જોવા મળે છે. યજ્ઞની સાચી વિચારધારા એ જ છે કે આપણે મંત્રોના ઉચ્ચારણની સાથે સાથે તેમાં નિહિત ત્યાગ, બલિદાન અને સેવાની વૃત્તિને પણ અપનાવીએ. આવો હૃદયગ્રમ કરીએ એમની અમૃતવાણીને. જીવન છે યજ્ઞ, જીવન છે યજ્ઞ. મિત્રો, આ જીવન શું છે? આ જીવન એક યજ્ઞ છે. નાનામાં નાના અને મોટામાં મોટા યજ્ઞો હવનોમાં આપણે યજ્ઞની પરિક્રમા કરીએ છીએ, પણ યજ્ઞ વિના આપણા લોકોના લગ્ન થઈ શકતા નથી. કોઈ કહે છે કે હવનમાં સ્ત્રીઓને ન બેસવું જોઈએ, તો પછી એવું કરવું જોઈએ કે પુરુષોએ પરિક્રમા કરવી જોઈએ અને સ્ત્રીઓને અલગ બેસાડી દેવી જોઈએ. તમને યજ્ઞનો અધિકાર નથી એટલે તમે અલગ બેસો અને પુરુષ પરિક્રમા કરી લેશે, યજ્ઞ કરી લેશે. આપે પણ આવી મનોવૃત્તિ જોઈ હશે. હા સાહેબ, જોઈ છે. આ પંડિતને હું શું કહું, એમના માટે કયો શબ્દ શોધી કાઢું? એવો શબ્દ ક્યાંય મળતો નથી. જો ક્યાંયથી એવો શબ્દ મળી જાત તો પંડિતજી સામે એક બીજો શબ્દ મૂકી દે. કેવી અક્કલ વિનાની વાત કરે છે. સ્ત્રીઓને અધિકાર શા માટે નથી? આપણા પિતા અંધ થઈ ગયા હતા. બેટા, હિન્દુનું શરીર યજ્ઞ ભગવાનની ગોદમાં સોંપવામાં આવે છે. તેને બીજું કોઈ લેશે નહીં, તેને અડશો નહીં. હિન્દુ યજ્ઞમાંથી પેદા થયો અને જશે ક્યાં? તે પોતાના પિતા યજ્ઞ પિતાની ગોદમાં સમાઈ જશે. મિત્રો, યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવે છે. અંતિમ સંસ્કાર સમય સુધી હિન્દુની લાશ ચિત્તા પર મૂકવામાં આવતી હતી ત્યારે સંસ્કાર થતા હતા. હવે તો આપણે બધું ઊંધું ચિત્તું કરી નાખ્યું છે. હવનમાં ત્યારે મૃત શરીર રાખવામાં આવતું હતું અને આપણે આહુતિઓ આપતા હતા. શું કહેતા હતા? આયુ અજ્ઞેન કલ્પતાણમ ચતુર્ય અજ્ઞેન કલ્પનાતામ બાહ્ય અજ્ઞેન કલ્પતામ. અમારી ભુજાઓને જીવનભર યજ્ઞ સાથે શુભ કર્મો કર્યા. હવે અંતે અમારી ભુજાઓ યજ્ઞ ભગવાન આપના માટે સમર્પિત છે. આ આંખોથી જીવનભર શુભ કર્મો કર્યા. હવે અમારી આંખો અમારા પિતાની આંખોમાં હવન થઈ. અમારા શરીરનું રોમ રોમ હે યજ્ઞ પિતા, આપની ગોદમાં હવન કરવામાં આવે છે. હિન્દુ ધર્મનો પિતા છે યજ્ઞ. હિન્દુ ધર્મનો પિતા છે યજ્ઞ. યજ્ઞ આપણા પિતા છે, જેને આપણે ભૂલાવી દીધા છે અને તેઓ અંત થઈ ગયા. જેના વિશે મારે કહેવું પડે છે અને એ જવાબ આપવો પડે છે કે યજ્ઞથી શું ફાયદો છે? સીધું કહો ને કે હિન્દુ ધર્મથી શું ફાયદો છે? હિન્દુ ધર્મમાં બહુ મુશ્કેલીઓ છે. તેમાં સગાઈ, લગ્ન, કન્યાદાન, લગ્નપત્રી, જન્મપત્રી, પંડિત, પુરોહિતની જરૂર પડે છે એવું નથી. સીધા
ગિરજા ઘરમાં જાઓ, માળા પહેરાવો અને હાથમાં હાથ ભરાવો, બસ થઈ ગયા લગ્ન, 15 દિવસ પછી જાઓ અને કહી દો કે આ માણસ ખરાબ છે, છોડો, ભાગી જાઓ, અથવા તો કહી દો કે ચલો નીકળો ઘરમાંથી, મંદિરમાં લગ્ન કર્યા તો બેવકૂફ છો અને ગિરધાધરમાં કર્યા તો હોશિયાર છે. મિત્રો, આ કેવું અક્કલ વિનાનું છે. 15 દિવસ પહેલા કેવી સારી વાત કરી રહ્યા હતા, મીઠાઈ ખવડાવતા હતા, સિનેમા બતાવતા હતા અને હવે કહે છે કે જમવાનું બનાવો. આવો વ્યવહાર કેમ કરે છે? કેવી રીતે સંબંધ નપશે? કાઢી મૂકો બાર. હિન્દુ ધર્મ બેકાર છે, ખ્રિસ્તી ધર્મ સારો છે, એમાં કોઈ ખર્ચ નથી, કોઈ વાત નથી, કોઈ રૂપિયા બગડતા નથી. હાથમાં હાથ ભરાવીને ગિરજા ધર્મમાં ગયા અને પાદરીએ કહ્યું કે અમારા લગ્ન કરાવી દો. 2 મિનિટમાં પોતાની વાત કરી, પાણી પીવડાવ્યું, માળા પહેરાવી, બસ થઈ ગયા લગ્ન. આપણા હિન્દુ ધર્મમાં તેના માટે પૈસા, સમય અને શક્તિ ખર્ચવા પડે છે, કાર્યક્રમ બનાવવો પડે છે. આ આપણી પ્રતિક પૂજા થઈ છે. કઈ? ગાયત્રી અને યજ્ઞ. યજ્ઞ આપણા પ્રતિક પૂજા છે, જેની અંદર પ્રેરણા અને શિક્ષણ ભરેલા છે. ખાસ આપણે સૌ શીખી શકીએ કે બોલી શકીએ તો મજા આવી જાય. યજ્ઞમય જીવન જીવવાનું આપણા માટે સંભવ થઈ શકતું હોત તો આપણા જીવનમાં મજા આવી જાત. મિત્રો, હું પરલોકની વાત કરી રહ્યો હતો, પરંતુ ઉચ્ચ કોટીના વિચારધારાની વાત કરી રહ્યો છું, ઉચ્ચ કોટીના દ્રષ્ટિની વાત કરી રહ્યો છું, ઉચ્ચ વિચારધારા વાળા યુગની વાત જવા દો. જો આપ લોકોએ ગૃહસ્થ જીવનમાં યજ્ઞોના પ્રશિક્ષણનો પ્રેરણાનો પ્રયોગ કર્યો હોત તો મજા આવી જાત. આપણા નાના નાના માળાઓ અને ઘરોમાં સ્વર્ગનું અવતરણ થઈ જાત. ત્યાગની પ્રતિમા છે માનો પ્રેમ, પત્નીનું સમર્પણ. જો આપણે આપની પત્નીને એવી આંખથી જોઈ હોત કે પ્રેમની દેવી, ત્યાગની દેવી, બલિદાનની દેવી, બધું છોડીને, પોતાના માતા પિતાને છોડીને અમારી પાસે આવી, બાપનો મોહ છોડી દીધો, ભાઈ બહેનનો મોહ છોડી દીધો, આખો દિવસ નોકરાણીની જેમ ન દિવસનો ખ્યાલ રાખ્યો, ન રાતનો, ન નોકરીની માંગણી કરી, ન બોનસ માંગ્યું અને ન પૈસાની માંગણી કરી, બસ કંઈ પણ માંગ્યું નહીં, 24 કલાક કામ કરે છે, આંગળીના ઈશારે કઠપુત્રીની જેમ નાતી રહે છે. પ્રેમ અને અભિમાન ક્યાંય દેખાતું હોય તો 2 જગ્યાએ જોઈ શકાય છે. કાં તો તે માની છાતીમાં દૂધની જેમ વહેતું, અથવા બીજો પ્રેમ પત્ની રૂપે જેને પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું, પારકા માણસ પર વિશ્વાસ કરી લીધો અને પૂરો હક આપ્યો, બસ એમ વિચારીને કે જો દુઃખો આવશે તો જોયું જશે. એ પ્રેમની દેવી છે, ત્યાગની દેવી છે, બલિદાનની દેવી છે, તે ઘરની સરસ્વતી છે, લક્ષ્મી છે, તે દુર્ગા છે. જો આ દ્રષ્ટિ આપણે આપણી ધર્મપત્નીને ક્યારે જોઈ હોત તો, ક્યારે આપણે આપણી પત્નીને પ્રેમ ભરી નજર જોઈ હોય તો ગરીબમાં મકાઈની રોટલી અને છાશ. જો આપ બંનેના આત્મામાં પ્રેમની ભાવના વધી રહી હોત તો ગંગા અને યમુના ઘરમાં પ્રવાહિત થઈ રહી હોત અને આપે જોયું હોત કે સ્વર્ગ કોને કહે છે. દ્રષ્ટિકોણમાં છે સ્વર્ગ. મિત્રો, સ્વર્ગ ક્યાંય હોતું હશે? મેં જોયું નથી. જો સ્વર્ગ ક્યાંય હોત તો મને ના મંજૂર છે. સ્વર્ગમાં જવાનું શું જરૂર છે? એકવાર એવું થયું કે હજરત ઇબ્રાહીમ જન્નતમાં ગયા તો ફરિશ્તાએ કહ્યું, આવો આપને જન્નત બતાવો. ફરિશ્તાએ તને જન્નત બતાવતા ફર્યા, માઇલ ફકીરો માટે, આપના માટે, તેમના માટે બધું બતાવી દીધું. એક શહેર ખાલી પડ્યું હતું, એક આખી લાઈન ખાલી પડેલી. આ કોના માટે છે? તેમણે કહ્યું કે આ એ લોકો માટે છે કે જેમણે સેવાઓ કરી છે. તેમણે કહ્યું કે સેવા કરનાર લોકો અહીં ઓછા જ આવે છે? સેવા કરનાર અહીં એટલા માટે નથી આવતા કારણ કે અહીં સ્વર્ગમાં જે આનંદ છે તેનાથી 1000 ગણો આનંદ અમને જમીન પર દિન દુખ્યોની સેવા કરવામાં મળે છે. ઉચ્ચ શ્રેણીના દ્રષ્ટિ હોય તો એ લોકો જેવા હોય,
એમની સેવા માટે પોતાનું બલિદાન આપી દીધું. આપણે પણ આ પ્રકારની સેવાવૃત્તિ હોત તો સ્વર્ગને આ જમીન પર લઈ આવત. પછી સ્વર્ગમાં જવાના ઉપાય આપણે ન કરવા પડતા હોત. સ્વર્ગ આપણા ઘરોમાં જ હોત. જે સ્ત્રીની આંખોમાં પુરુષો પ્રત્યે વફાદારીના આંસુ વહેતા રહે છે અને પુરુષ જ્યારે ઘરમાં આવે છે તો જોવે છે કે આખો દિવસ કેવી રીતે ભોજન બનાવવાથી માંડીને ચાર ચાર જણાની સેવાઓમાં તે તત્પર છે, તો તેની આંખોમાંથી આંસુ નીકળી આવે છે. આ શું છે? કેવી સેવા છે? આમના માટે શું કરું? તેમના માટે શું કરી નાખું? જો ઉચ્ચ કોટીનું જ્ઞાન વિચારધારા આપણા ઘરમાં જ રહી હોત તો સ્વર્ગ આપણી પાસે આવત અને આપણે સ્વર્ગ માટે ક્યાંય જવાની જરૂર ન પડત. મિત્રો, સ્વર્ગની કામના આપણે શા માટે કરવી પડે છે? સ્વર્ગની કામના કરવાની આપણે જરૂર નથી. ભગવાન બુદ્ધે એકવાર લોકોને પૂછ્યું, ભગવાન શું આપ સ્વર્ગમાં જશો? તેમણે કહ્યું, ના, હું સ્વર્ગમાં નહીં જાઉં. શા માટે? હું વારંવાર જન્મ લઈશ અને વારંવાર મારું મૃત્યુ થશે. શા માટે? એટલા માટે કે દુનિયામાં એક પણ માણસ જ્યાં સુધી બંધનમાં બંધાયેલો છે ત્યાં સુધી હું સ્વર્ગમાં જઈશ નહીં. શું કરીશ? હું છેલ્લો માણસ હોઈશ. જ્યારે દુનિયામાં બધા માણસો સ્વર્ગમાં જતા રહેશે ત્યારે સૌથી પાછળ હું સ્વર્ગમાં જઈશ. સેવાની ભાવનામાં છે સ્વર્ગ. જે લોકોની આ પ્રકારની ઉચ્ચકોટીની વિચારધારા હોય તેઓ શું સ્વર્ગમાં નથી રહેતા? સ્વર્ગ બનાવવામાં આવે બનાવેલા ક્યાંય નથી. બનાવેલું સ્વર્ગ છે કે અહીં એ મને ખબર નથી. ક્યાં છે? શું? લોકો રોકેટથી ચંદ્ર ઉપર ચાલ્યા ગયા. ચંદ્રમાને દેવતા કહેવામાં આવતા હતા. લોકો ત્યાં પહોંચ્યા તો તે માટીના ઢગલા નીકળ્યા. ચારે બાજુ હતાશા ફેલાય. શું કરશે? ચંદ્ર દેવતા પર જઈને બીજા દેવતાએ શોધ કરી લેવામાં આવી. શુક્ર દેવતાની શોધ કરી લેવામાં આવી. મંગળની શોધ કરી લેવામાં આવી. વધારે આગળ રોકેટ ચાલી રહ્યા છે પરંતુ હજુ સુધી સ્વર્ગનો ક્યાંય પતો મળી શક્યો નથી. મારો ખ્યાલ છે કે મુશ્કેલી છે અને કદાચ તેનો પતો લાગશે પણ નહીં. તે અમારા અને આપના કરતા ક્યાંય વધારે ઊંચાઈ પર છે જ્યાં જવા માટે આપ બહુ લાલાયિત રહો છો. સ્વર્ગ છે? હા છે. તો ક્યાં છે સ્વર્ગ? સ્વર્ગ ત્યાં છે જ્યાં સેવાની ભાવના મનુષ્યની ભીતરમાં રહે છે. ગાયત્રી માં અને યજ્ઞ ભગવાન આપણને સ્વર્ગ આપે છે અને સ્વર્ગમાં જ આપે છે. કયું સ્વર્ગ આપશે? ઉચ્ચ કોટીના વિચારધારા અને ઉચ્ચ કોટીના દ્રષ્ટિકોણ આપશે. ગાયત્રી અને યજ્ઞની ફિલોસોફી જો આપણને સમજ્યા હોત તો સ્વર્ગ આપણા ઘરમાં આવત. એક ઋષિએ કહ્યું છે, ન ત્વહં કામય રાજ્યમ ન સૌખ્યમ ન પુનઃબળવમ કામય દુઃખ તક્તાના પ્રાણીના અંતરનાશનમ. અમે શું કશું રાજ્યનું? ન સૌખ્ય, ન સુખનું, ન પુનર્ભવન મુક્તિનું શું કરશું? માખી માસો ઘરમાં એકલા બેઠા રહે છે. માખી માસે ક્યાં જા, કંઈક કર, તેનાથી કંઈક લાભ થાય. ઘરમાં બેઠો બેઠો હું શું કરીશ? પાછો શું ઈચ્છે છે? કામે દુઃખ તક્તાના પ્રાણીના અંતરનાશનમ. સંસારમાં જેટલા પણ દુઃખી પ્રાણી છે, પછાત લોકો છે, તેમને ઊંચા ઉઠાવવા આગળ વધારવા માટે સેવા કરવાની જે વૃત્તિ છે તે સ્વર્ગ નથી? શું? હા, એ સ્વર્ગ છે. જો આપણી આ ભાવના રહી હોત, આ મનોવૃત્તિ રહી હોત તો આપણને સ્વર્ગ મળી ગયું હોત અને મુક્તિ મળી ગઈ હોત, ભગવાન મળી ગયા હોત. મિત્રો, ભગવાન કેવી રીતે મળી ગયા હોત? ઈસુ ખ્રિસ્તીને એક માણસે પૂછ્યું,
આપ ભગવાન જોયા છે? તેમણે કહ્યું, હા મેં જોયા છે. આપ અમને બતાવી શકશો છો? તેમણે કહ્યું, બેસી જા, હમણાં બતાવું છું. આટલું જલ્દી બતાવી દેશો? તેમણે કહ્યું, હા આંખોથી બતાવી દેશો ને તો બતાવો ને. બસ ઈસુ ખ્રિસ્તી બેસી ગયા. એ માણસ પર બેસાડી દીધો, ચૂપચાપ ગયો. પાસે એક નાનકડું બાળક રમી રહ્યું હતું. તેને ઉપાડી લાવ્યા અને ગોદમાં લઈને તેમણે કહ્યું, આ ભગવાન છે. આ ભગવાન કેવી રીતે હશે? તેની અંદર દ્વેષ નથી, ધૃણા નથી, ચિંતા નથી, કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, મદ મત્સ નથી, ભલે ને જ્ઞાન નથી, ભલે વિદ્વાન નથી, ભલે ને ભણેલા ગણેલા નથી, ભલે ને પૂજા ન કરતા હોય, પરંતુ તે માણસ મન શુદ્ધ અને પવિત્ર છે, એ જ ભગવાન છે. ઘર ઘરમાં છે ભગવાન. મિત્રો, આપણા ઘરમાં ભગવાન આવતા હતા, ચાર ચાર બાળકો આવતા હતા, પરંતુ આપણને ફુરસત ક્યાં મળતી હતી? નાનું બાળક જોતું બેસી રહે છે કે મમ્મી પપ્પાજી ક્યારે આવશે, ડેડી ક્યારે આવશે, હમણાં આવતા જ હશે, થોડી વાર ઠાકીને આવશે, પછી ફ્રેશ થશે, પછી સિનેમા જોવા જશે. બાળક સાંજનું સૂઈ ગયું, સવારે પૂછે છે કે મમ્મી રાત્રે ડેડી નહોતા આવ્યા? હા બેટા આવ્યા હતા, અને સવારે ઓફિસે ચાલ્યા ગયા. બસ સમય સૌની પાસે રહે છે, ગપ્પા હાકવા અને સમય છે, સિનેમા જોવા માટે સમય છે, પરંતુ બાળકો માટે ફુરસદ નથી. બાળકો આપણી રાહ જોતા રહે છે. બાલ ગોવિંદ ભગવાન આપણી રાહ જોતા રહે છે કે પિતાજી આવશે અને મને ખોળામાં રમાડશે. આપ બાળકોને રમાડ્યા છે, બાળકોને પ્રેમ આપ્યો છે. પ્રેમ આપ્યા વિના જ આપણા બાળકો મોટા થઈ ગયા. તેઓ આપણે ગાળો આપે છે અને પૈસા ચોરી લે છે. હવે આપ શું કરશો? બાળકોનો ખોરાક અનાજ નથી, બાળકોનો ખોરાક અનાજ નથી, બાળકોનો ખોરાક મોહબ્બત છે, પ્રેમ છે. આપે પ્રેમથી સિંચીને આપની પત્નીનો પાલન પોષણ કર્યું હોત તો કલ્પવૃક્ષ જેવી હોત અને આપ તેની છાયામાં બેસીને સ્વર્ગનો આનંદ લઈ રહ્યા હોત. જો આપે આપના બાળકોને પ્રેમ આપ્યો હોત તો એ બાળકો ભગવાનની જેમ આપના ઉપર આનંદની વર્ષા વર્ષાવી રહ્યા હોત. મિત્રો, સમાજની વાત કરું છું. કેવી રીતે કહું છું? જ્યારે આપ આપના શરીરની સેવા જ નથી કરી શક્યા અને તેનું નુકસાન કરી નાખ્યું, એક્સિડન્ટ કરી નાખ્યું, તોડી ફોડી નાખ્યું. દુનિયામાં આપે કોઈ જાનવરને બીમાર થતા જોયા છે? ગાય જંગલમાં રહે છે, પણ શું તે બીમાર પડે છે? જંગલી જાનવર હરણ, સસલું, હાથી, ચિત્તા, ગેંડો કોઈ બીમાર પડે છે? શું આપ ક્યાંય કોઈ હરણને શરદી થઈ હોય એવું જોયું છે? કોઈ સસલાને ખાસતું જોયું છે? કોઈ બીમાર નથી. દુનિયામાં એક જ દુનિયામાં એક જ બેવકૂફ જાનવર છે જે વારંવાર બીમાર પડે છે. દુનિયામાં એક જ બેવકૂફ જાનવર છે જે વારંવાર બીમાર પડે છે અને એ બેવકૂફ માનવનું નામ છે માણસ. હકીમ લુકમાને કહ્યું, માણસ પોતાના મળવા માટેની કબર આ જીભની અણીથી ખોડતો રહે છે. આપણે જે ચીજો ન ખાવી જોઈએ એ જ આપણે ખાઈએ છીએ. જે વાત સાંભળવી ન જોઈએ એ જ સાંભળતા રહીએ છીએ. શરાબ તે ક્યાંય પીવાની ચીજ છે? હું પૂછું છું કે તમાકુ કોઈ ખાવા પીવાની ચીજ છે? પીવો નહીં, તમાકુને ગોળીને પી જાઓ, બચાવી લો ને સાહેબ. એ પીવાથી ઉલટી થઈ જશે, મોં અને નાકમાંથી એ નીકળી જશે, તો શું એ પીવાની ચીજ છે? ના સાહેબ, સિગારેટ તો પીવી જ પડશે. આવા માણસ બેવકૂફ જાનવર છે જે પૈસા પણ બગાડે છે અને તબિયત પણ બગાડે છે. મિત્રો, આ બેવકૂફ જાનવર છે જે પોતાની પત્નીને, જે ભગવાનની દીકરીની જેમ પોતાના પ્રેમનું અમૃત પાવા માટે આપણી પાસે આવી હતી અને એને આપણે ફાલતુની વાતમાં ધમકાવી કે તેને ચાકમાં મીઠું નાખતા નથી આવડતું,
તને કપડા ધોતા નથી આવડતું, તને ગાતા નથી આવડતું, તું તો બેવકૂફ છે, તારી માએ તને શું શીખવ્યું છે, તું તો આવી જ છે, તું તો તેવી જ છે, વગેરે વગેરે. આખો દિવસ કલેજ થી આખા ઘરને નડક બનાવી નાખ્યું, આવો બેવકૂફ માણસ છે જેને અકલમંદી શીખવાની જે ફિલોસોફી ક્યારે આપણે ત્યાં હતી, આપણા ઘરોમાં હતી, જ્યાં આપણા ઘરોમાં સ્વર્ગ ન્યોછાવર થતા રહેતા હતા. તે હતો ગાયત્રી માતાનો મંત્ર અને યજ્ઞ, જે આજે મનુ સમાજ વાળા ખંભા પર શ્રવણ કુમાર ની જેમ કાવડ ઉપાડીને ચાલ્યા છે. યજ્ઞ પિતાને કાવડ ઉપાડવા માટે આપ ચાલ્યા છો, યજ્ઞની પૂજા અને હવન કરાવવા ચાલ્યા છો. શું છે યજ્ઞ વિચારધારા? મિત્રો, યજ્ઞ દ્વારા આપણને એ સાબિત કરીએ છીએ અને બતાવીએ છીએ કે અમે લોકો સ્વાર્થી નથી. આપને આ હવનથી શું ફાયદો થયો? ડ્રામા હતો, તમાશો હતો, નાટક હતો, ના કંઈ પણ ન હતો. આપ ધુમાડામાં બેસી રહો અગ્નિની સામે, આપ પૈસાના બળતા રહે જેની દુનિયાની કલ્યાણ થાય, દુનિયાની વાયુમંડળ સારું થાય, દુનિયામાં સારી વિચારધારા પેદા થાય. આ યજ્ઞની મનોવૃત્તિ છે, ગાયત્રીની મનોવૃત્તિ છે. આ મનોવૃત્તિ આપની મહાન સાંસ્કૃતિક પરંપરા છે. દેવતા આના આધારે પ્રસન્ન થયા કરે છે. આપ દેવતાઓને પ્રસન્ન કરવા માંગતા હો તો પૂજાની સાથે સાથે સેવાને જોડીને ચાલવું પડશે. પૂજા અને સેવા બે પાસા છે. પૂજા એકલી પૂરતી નથી, પૂજાની સાથે સેવા જોડાયેલી રહેવી જોઈએ. સેવા બે અર્થ થાય છે. એક તો એ કે આપણે સારું જીવન જીવીએ, બીજું સારું જીવન જીવનાર માણસ દુનિયાની સેવા કરે. પોતાના આદર્શ અને પોતાનું ઉદાહરણ રજૂ કરનાર મનુષ્ય દુનિયાને રોશની ફેલાવે છે અને એક હવા ઉત્પન્ન કરે છે. સેવાનો અર્થ એ પણ થાય છે કે બીજાના દુઃખોમાં સહાયતા કરવી, બીજાને આગળ વધારવામાં આપણે મદદ કરીએ. મીઠા વચન બોલીને હિંમત વધારનારા વચનો બોલી ઉત્સાહમાં વધારો કરનાર વચન બોલીએ. મિત્રો, આપણે જીભ સાપની જેમ બીજાને કરતી રહે છે, બીજાને નિરુત્સાહિત કરતી રહે છે. આપણા માટે જરૂરી છે કે કોઈ પણ આપણને મળે તેની આપણે પ્રશંસા કરવી જોઈએ, તેના ગુણોના વખાણ કરવા જોઈએ, તેનો ઉત્સાહ વધારવો જોઈએ. જો આપણે આટલું પણ કામ કરી શકતા હોઈએ તો આપણે દેવતા કહેવડાવવામાં અધિકાર છીએ. જો આપણે બીજા લોકોને સાચો રસ્તો બતાવ્યો, પ્રમાણિકતાના રસ્તો બતાવ્યો, સારી સલાહ આપી, તેમની પ્રશંસા કરી, તેમની હિંમતને ઓછી ન થવા દીધી, તેમની હિંમતને વધારી, તો આ નાનકડી સેવા પણ અમે અને આપ કરી શકીએ છીએ. આવી અસંખ્ય સેવાઓ છે જે આપણા હિન્દુ ધર્મની સાથે જોડાયેલી છે. સેવાની વૃત્તિમાં યજ્ઞનું દર્શન, સેવાની વૃત્તિમાં યજ્ઞનું દર્શન. મિત્રો, આપ યજ્ઞ ધર્મની પ્રેરણાઓ, શિક્ષણ અને યજ્ઞની ફિલોસોફી જાણી સમજ્યા અને આજના યજ્ઞમાં આપે દેવતાઓને આહવાન કર્યું. દેવતાઓએ પરખવા માટે આવ્યા કે આપણી અંદર પૂજા અને સેવાની વૃત્તિ હતી કે નહીં. જો તેઓ એવું જોશે કે આપ લોકોની અંદર સેવાની વૃત્તિ હતી તો તેઓ આપણે જરૂર આશીર્વાદ આપીને જશે. જો એમને એવી ખબર પડી ગઈ કે આપણી અંદર સેવાની વૃત્તિ ન હતી તો તેઓ એમ જ ખાલી હાથે ચાલ્યા જશે અને એમ કહેશે કે અમે ચોખ્ખા ખાવા માટે હજારો માઇલની મુસાફરી કરીને અહીં નથી આવ્યા, અમે ફૂલ સૂંઘવા માટે હજારો માઇલની મુસાફરી કરીને આવ્યા ન હતા, અમારે એક ચમચી ઘીની જરૂર ન હતી, અમે ઘીની ચમચી નહીં પણ આપ લોકોની ભાવનાને પરખવા માટે આવ્યા હતા. હવે આપની ભાવનાઓની પરખ કાલે પૂર્ણાહુતિ વખતે પણ થશે. આપ લોકોએ જેવી રીતે ઘીનો હવન કર્યો, આહુતિ આપી, તલનો હવન કર્યો, ચોખાની મીઠાઈનો હવન કર્યો, તેવી જ રીતે આપણી બુરાઈઓનો હવન કરવા માટે પણ તૈયાર થવું જોઈએ, જેથી સાચા અર્થમાં આપણે દેવતા સાચા ધર્મના હિન્દુ ધર્મના ઉપવાસક માને છે. મિત્રો, આપ લોકોમાંથી કોની અંદર કોણે જાણે કઈ કઈ બીમારીઓ છે, શરીરની દ્રષ્ટિએ હોઈ શકે,
કે આપમાંથી કોઈ માંસ ખાનાર ન હોય, આ હિન્દુ પરંપરાઓ નથી. આપણે બીજાને પીડા આપીને, બીજાને કષ્ટ આપીને આપણો માંસ વધારીએ એ આપણો ધર્મ નથી. આપણું માંસ ઓછું હોય તો ભલે થઈ જાય, પણ બીજાને સુખી થવું જોઈએ. આપ લોકોમાંથી કોઈની અંદર એવી બુરાઈ થઈ ગઈ હોય તો હવન કરનાર લોકો, દેવતાઓને બોલાવનાર લોકો, દેવતાઓને પ્રેમ કરનાર લોકો, દેવતાઓને આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખનાર લોકો, પોતાને ખુદને ત્યાં રાખજો કે કાલે પૂર્ણાહુતિ વખતે આપ ખુદને ત્યાં રાખજો. જો આપ લોકો અંદરના આ પ્રકારની બુરાઈ હોય જેનો હું ઉલ્લેખ કરી રહ્યો છું, માંસ ખાવાની ટેવાળા લોકો, આપ લોકો માંસ ખાવાનું છોડી દેજો જેથી દેવતાઓ સાચા અર્થમાં આપને દેવતા માની શકે. ફક્ત આહુતિઓ આપના નહીં, આપ લોકોમાંથી કોઈ શરાબ પીને પણ હોઈ શકે, નશો કરનાર પણ હોઈ શકે. મારી પ્રાર્થના છે કે આપ આપના શરીરને બાળો નહીં, સ્ત્રીઓના ભવિષ્યને બાળો નહીં, બાળકોના ભવિષ્યને બાળો નહીં, અને શેતાનનો આપ ત્યાગ કરી દો. હવનમાં આપ લાકડા બાળ્યા, ઘી બાળ્યું, શું આપ એવી બુરાઈઓનો ત્યાગ ન કરી શકો? આપમાંથી કોઈ વ્યક્તિ વિભેચાડી રહ્યો હોય, કોઈ ક્રોધી રહ્યો હોય, જુગાડી રહ્યો હોય, જૂઠ અને ફળેપનો ધંધો કરનાર રહ્યો હોય, ખરાબ ભાષા બોલનાર રહ્યો હોય, ગાળા ગાળી કરનાર રહ્યો હોય, મનુષ્ય હજારો બુરાઈઓ છે અને હજારો બુરાઈઓની પણ હવનમાં આહુતિ આપવી પડશે. જો આપ દેવતાનો સાચો પ્રેમ મેળવવાના ઈચ્છુક હો તો મિત્રો, હું આપને યજ્ઞનું સાયન્સ બતાવી રહ્યો છું હતો મિત્રો હું આપને યજ્ઞનું સાયન્સ બતાવી રહ્યો હતો કે યજ્ઞનું જ્ઞાન, યજ્ઞનું શિક્ષણ પદ બતાવી રહ્યો હતો. યજ્ઞનું શિક્ષણ એ છે કે પ્રત્યક્ષ મનુષ્યએ મનુષ્યની રીતે જીવવું જોઈએ, જાનવરની રીતે ન જીવવું જોઈએ. પેટ માટે તો જાનવર જીવ્યા કરે છે, મનુષ્ય પેટ માટે જીવતો નથી, તે ઈમાન માટે જીવે છે. તેનું લક્ષ્ય રોટી કમાવાનું હોતું નથી, પરંતુ તેનું લક્ષ્ય ઈમાન હોય છે, તેનું લક્ષ્ય આદર્શ હોય છે, તેનું લક્ષ્ય સિદ્ધાંત હોય છે, તેનું લક્ષ્ય દેશ અને ધર્મ હોય છે, તેનું લક્ષ્ય સંસ્કૃતિ હોય છે, તેનું લક્ષ્ય પરલોક અને ભગવાન હોય છે. આ બધે બધા લક્ષ્યો તરફ આપ કદમ વધારો. હવનમાં આહુતિઓ આપતા ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા ભાવનાપૂર્વક યજ્ઞ સંપન્ન કરો તો આપના હવનની અને આપના ગાયત્રી મંત્રના જાપની મજા આવી જાય. આપણો કર્મકાંડ કેવળ ક્રિયાકાંડ બની ન રહી જાય, અન્યથા વાત અધૂરી રહી જશે. આહુતિ આપીને આપણે ચૂપ ન થઈ જઈએ, પરંતુ આહુતિઓ સાથે ગાયત્રી મંત્ર, અગ્નિહોત્રની પાછળ જે પ્રકાશ, પ્રેરણા અને શિક્ષણ ભરેલા છે તેને પણ આપણે આપણા જીવનમાં ધારણ કરીએ અને આગળ વધારીએ તો મજા આવી જાય. અને ત્યારે સાચા હાથમાં આપણે એકનો સાર્થક થઈ જાય. મને આશા છે કે આપ હવન કરતા કરતા અને હવન કર્યા પછી આ પ્રકારના પગલા વધારશો. આજની વાત સમાપ્ત. પૂજ્ય ગુરુદેવ રામશર્મા આચાર્યના જે આ ક્રાંતિકારી વિચારો છે, યજ્ઞ પિતા ગાયત્રી માતા ની શરૂઆત માટે જે આપણે બતાવ્યું તેમાં આપણે પહેલા ઘરથી પ્રયત્ન કરવો પડશે. જેમ કે મા બાપ, પત્ની, બાળકો એ જ જીવતા જાવતા દેવતા છે, ભગવાન છે, તેમની જે આપણે પૂજા કરવાની હોય, આપણી ફરજો અદા કરવાની, એ આપણે ભૂલીએ નહીં. એ સાચા હાથમાં યજ્ઞ જેટલું જ કાર્યનું ફળ મળે છે. તો આ જે વિચાર પરમપૂજ્ય ગુરુદેવ રામશર્માચાર્ય રજૂ કર્યો તે જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો અને બીજાને પ્રેરણા આપશો, એવી ગાયત્રી શક્તિપીઠ જેતપુર તરફથી હું આપને નમ્ર અપીલ કરું છું.